જમ્મુસે નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓ પાસેથી 20 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવા અને કપડાં કે કાગળ થેલીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા પણ વખતો વખત જાહેરાતો કરી કાપડ કે કાગળની થેલીનો ઉપયોગ તથા પ્લાસ્ટિક થેલીથી થતા નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે. તેમ છતાંય પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાયો નથી, જેને લઈને તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરી પ્લાસ્ટિક થેલી વેચાણ કરનાર વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. આજે જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સ્ટાફ સાથે નગરમાં પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓની દુકાનોએ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં 120 થી ઓછી માઇક્રોના જબલા વેચાણ કરતા 60 વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધરાઈ હતી, જેમાં પાલિકા દ્વારા 20 કિલો જેટલો પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને વેપારીઓને 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રફીક માલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. રેડી સન્મુખભાઈ જે વસાવા, જંબુસર નગરપાલિકા. આજ રોજ મુખ્ય અધિકારીશ્રી તથા સેનેટરી વિભાગના કર્મચારીઓ દ્વારા પ્લાસ્ટિકના જબલા વેચતા વેપારીઓ સામે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, જેમાં 120 માઇક્રોથી ઓછી જાડાઈવાળા જબલા માલુમ પડ્યા. તે વેપારીઓ સામે નગરપાલિકા દ્વારા દંડ રૂપિયા 5,000 તથા આશરે 20 કિલો પ્લાસ્ટિક જબલા જપ્ત કરેલ છે અને તેઓને હવે પછી ન વેચવા સૂચના આપવામાં આવેલ છે. જો તેમ કરવામાં ચૂક થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.